માળિયાહાટી નામા શ્રી રામ નામના નારા સાથે લોકોએ અક્ષત કળશનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. માળિયાહાટીના રામચંદ્રજી મઠ, વડલિયા હનુમાન સહિત વિવિધ મંદિરોમાં અક્ષત કળશનું પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહ સિસોદિયા, વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો, ધર્મપ્રેમી નાગરિકો તથા આગેવાનો, યુવાનો તથા વિવિધ ગામના સંગઠનોના કાર્યકર્તાઓ જોડાયા હતા. અયોધ્યાથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અક્ષત કળશ માળિયાહાટીના પધાર્યો હતો. માળિયાહાટીના ગ્રામજનો તેમજ શ્રી રામચંદ્રજી મંદિર મઠ, બાલાજી હનુમાન મંદિર અને વડલિયા હનુમાન મંદિરના તમામ ભક્તો તેમજ માળિયાહાટીના ધર્મપ્રેમી જનતા ખૂબ ઉત્સાહ સાથે કળશનું સ્વાગત કર્યું હતું. ચોકમાં ફટાકડા ફોડી, ઢોલ નગારા સાથે ઉત્સાહ સાથે રાસ રમી અને માતાઓ બહેનોએ માથે કળશ લઈ અને વધાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના આ પ્રયાસને સર્વ ધર્મપ્રેમી જનતાએ વધાવ્યો હતો અને આવનારી 22 તારીખે શ્રી રામચંદ્રજી ભગવાન પુનઃ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થવાના છીએ. તો હર્ષ ઉલ્લાસ તરીકે દરેક ધર્મપ્રેમી જનતાની અંદર છે. તો માળિયાની અંદર પણ અયોધ્યા જેવું વાતાવરણ બને એવો બધાએ સંકલ્પ કર્યો હતો. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.